બારડોલી ના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નું જોડાણ રદ કરવાના મુદ્દે બારડોલી નગર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી આ કોલેજ નું યુનિવર્સિટી સાથેનું જોડાણ યથાવત રાખવાની માંગણી કરી હતી। ગુજરાત સરકાર દ્વારા કેટલીક શૈક્ષણિક સંસ્થાઓને ખાનગી યુનિવર્સિટી તરીકે માન્યતા આપતા સુરત શહેર તેમજ જિલ્લાની અનેક કોલેજોનું જોડાણ યુનિવર્સિટી સાથે રદ થતા વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસર વર્ગ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે, જેમાં બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પર આવતે જતા તેનું જોડાણ યુનિવર્સિટી સાથે રદ કરવામાં આવ્યું છે। આ મુદ્દે બારડોલી નગર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અને મામલતદારને આવેદન પત્ર આપી બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું જોડાણ યુનિવર્સિટી સાથે યથાવત રાખવાની માંગણી કરી છે। ના રોજ એક ગેઝેટ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે, તેમાં બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બારડોલી સાયન્સ કોલેજ ને પ્રાઇવેટ ઉકા ટર્સરિયા સાથે જોડાણ કરવા માટે પ્રેશર કરવામાં આવી રહ્યું છે। તેના વિરોધમાં અમે બારડોલી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। તેમાં કહ્યું છે કે જે પરિસ્થિતિ હાલ છે એને યથાવત રાખવામાં આવે અને એને પ્રેશર કરીને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવામાં ન આવે, કારણ કે ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાથી વાલીઓને અને ખાસ વિદ્યાર્થીઓને ફીનું બોજનું વર્ધન વર્ષે આર્થિક કટોકટી જ્યારે ચાલી રહી છે ત્યારે એમાં ફીનું પણ ખાસ વર્ધન વર્ષે અને વિદ્યાર્થીઓ ફીના વાંકે શિક્ષણથી વંચિત ન રહી જાય અને એમને પૂરેપૂરું શિક્ષણ મળે, ગરીબ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી પણ શિક્ષણ લઈ શકે, એટલા માટે અમે આજરોજ પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। એને જે પરિસ્થિતિ છે યથાવત રાખવામાં આવે અને હાલની કટોકટી જ્યારે મંદી અને મોંઘવારી ચાલી રહી છે ત્યારે શિક્ષણમાં પણ બોજ ના પડે, એ અમારી માંગણી અને લાગણી પ્રાંત સાહેબ સમક્ષ અમે વ્યક્ત કરી છે।